નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્વાણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ આઈપીએલ બે હજાર વીસ અને આ કાર્યક્રમના પ્રાયોજક છે અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો મારી સાથે ચર્ચામાં આગળ વધીએ તો પહેલા રોજના મુકાબલાની વાત કરીશું તેરમી સિઝનનો ઓગણીસમો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સીસ દિલ્હી કેપિટલ્સનો આ મુકાબલો કે જ્યાં છેલ્લે સુધી એવી આશા હતી કે કદાચ બેંગ્લોર જીતી શકે પણ શરૂઆત જ ખરાબ રહી જ્યારે બેંગ્લોરની અને ત્યારથી જ એક આંશિક અનુમાન બંધ ગયું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગતરોજનો મુકાબલો પોતાના ખેમામાંથી ખોઈ દેવો પડ્યો અને દિલ્હીના ખેમામાં જઈને પડ્યો છે ગતરોજનો મુકાબલો દિલ્હીએ ઓગણસાહીઠ રને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે શરૂઆત શા માટે ખરાબ રહી ક્યાં ચૂક થઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ તેની સાથે દિલ્હી કેપિટલ્સની જે ધુરંધર બેટિંગ અને બોલિંગ લાઇનઅપ સામે આવ્યું અને તેને કારણે જ કદાચ દિલ્હી કેપિટલ્સે ગતરોજનો મુકાબલો તેઓને નામ કર્યો કારણ કે ટોટલ સારું એવું હતું અને આ ટોટલની ચેઝ કરવા માટે જ્યારે ટીમ ઉતરે છે ત્યારે તેની ટીમની રણનીતિ શું હોય છે એટલે કે આ ટેકનિકલ બાબતોની ચર્ચા માટે પણ પણ જોડાઈશું અને આ ઉપરાંત મુકાબલો જે જે છે રમાવાનો તેની ચર્ચા કરીશું આજે સીઝનની વીસમી મેચ છે રાજસ્થાન અને મુંબઈ વચ્ચે જોકે મુંબઈની ટીમ સ્ટ્રોંગ છે સામે પડખે રાજસ્થાન રોયલ્સનો આજે કેટલો જાદુ અને કઈ રીતનો જાદુ ચાલી શકે છે આ તમામ વાતોની ચર્ચા માટે આપણી સાથે આજે પણ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોસ એક્સપર્ટ મિસ્ટર અશોક મિસ્ત્રી અશોકજી વેલકમ ટુ आवर शो थैंक यू थैंक यू સો મચ અશોકજી IPL 2020 નો 19મો મુકાબલો RCB वर्सेस दिल्ली कैपिटल्स ક્યાં ચૂક થઈ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની સી ફર્સ્ટ ઓફ ઓલ તો વન શુડ એક્સેપ્ટ કે રણનીતિ કેટલી સફળતાપૂર્વક કામ કરે છે ધ ડિસ્ટન્સ એજ નું ડિફરન્સ ડિફરન્સ જે જોવા મળે છે રિકી પોન્ટિંગ અને એની ટીમ રિકી પોન્ટિંગને ગુરુ તરીકે સ્વીકારીને સમગ્ર ટીમ ચેલા તરીકે અથવા તો એના ડિસાઇપર્સ તરીકે જે રીતે કામ કરી રહી છે આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન દિલ્હી ઇઝ ડુઇંગ ટેરિફિક જે પ્રદર્શન એમનું ટેરિફિક કરી રહી છે બિકોઝ રીકી પોન્ટિંગના શબ્દે શબ્દ કારણ કે એની પાસે જે અનુભવ છે તો કોઈની પાસે નથી એટલે એનો જે અનુભવ છે એ અનુભવ ક્યાંક ને ક્યાંક દિલ્હીના છોકરાઓ હોય છોકરાઓ એટલા માટે કહું છું કે યુવા ટીમ છે એ જો અક્ષર પાલન કરે છે અને ધેટ ઇઝ ધ રીઝન કઈ રીતે રમવું કોને રમાડવો કોની સામે કોણ બોલિંગ કરશે કઈ રીતે મેદાનમાં ઉતરવાનું છે દરેકની રણનીતિ એક ચોકઆઉટ કરેલી હોય છે અને એક્ઝિક્યુશન પર્સન્ટેજ જોવામાં આવે કોઈ પણ મેનેજમેન્ટની અંદર એક્ઝિક્યુશન પર્સન્ટેજ જોવામાં આવે તમે એક ડિસાઇડ કરો છો અને એક્ઝિક્યુટ શું થાય છે તો અહીંયા હું માનું છું કે દેટ રેશિયો મસ્ટ બી અરાઉન્ડ નાઇન્ટી ફાઇવ ટુ કે જે કંઈ ચર્ચા થાય છે જે કંઈ વિચારણા થાય છે જે કંઈ પ્લાન થાય છે એ પ્લાન તરત એક્ઝિક્યુટ થાય છે એટલે મોટો એડવાન્ટેજ જે છે આ છે બાકી બધા કોચિસ જેટલા પણ તમે જુઓ એ કોચિસ લગભગ પ્લેયર્સ છે અથવા તો થોડા વખત પહેલા એમની સાથે રમેલા છે તો એ જે ડિસ્ટન્સ ઉભું થવું જોઈએ એ ડિસ્ટન્સ ઉભું થતું નથી ધ રિકી પોંગનું થોડુંક અલગ પડે છે આ બધા યુવા ખેલાડીઓ એને રમતા જોઈને આગળ વધેલા છે એટલે એક એક થોડુંક ડિસ્ટન્સ ત્યાં આગળ થાય છે અને એના કારણે એક્ઝિક્યુશન પરફેક્ટ થાય ધીસ ઇઝ વન થિંગ રાઈટ વેન યુ આર પ્લેઈંગ એ ટીમ લાઈક આરસીબી કે જેણે હમણાં મુંબઈ ઇન્ડિયન્સ જોડે જબરજસ્ત મેચ કરી હતી અને આટલું જબરજસ્ત પ્રદર્શન કર્યું વિરાટ કોહલી ફોર્મમાં આવી ગયું હતું એબી ડિવિલિયર્સે મેચો જીતાડી હતી તો ક્યાંક ને ક્યાંક એમ લાગતું હતું કે રોયલ ચેલેન્જર બેંગ્લોર કદાચ વિરાટ કોહલીના ફોર્મમાં આવવાથી કઈક સારું પ્રદર્શન કરશે બટ સૌથી મહત્વની વાત નતાશા મન થાય છે કે એના બેટ્સમેન માટે એ બેટ્સમેનને આઉટ કરવા માટે રિકી પોન્ટિંગે દરેક ખેલાડી માટે અલગ અલગ બોલર નિયુક્ત કર્યો ધી સ્પેસિફિક રીઝન કે દિલ્હી કેમ બેંગ્લોરને રન બનાવવા ના એક બીકોઝે હેડ પડીકલ પડીકલ એ અશ્વિનનો બહુ સામનો નહોતો કર્યો એમની સામે સીધો અશ્વિનને દીધો એટલે એની વિકેટ એને મળી ગઈ જે ઓલવેઝ એને પ્રોબ્લેમ થાય છે અક્ષર જોડે અક્ષરની બોલિંગમાં એને તમે લાવી દીધો અક્ષરને તમને વિકેટ તમને મળી ગઈ જ્યારે તમારી ટોપ ગન્સ બધી આઉટ થઈ જાય ત્યાર પછી આટલો મોટો સ્કોર કરવો એવું નથી માનતો કે શક્ય બને પર્ટિક્યુલરલી ઓફકોર્સ વિરાટ કોહલી હેઝ સમ Uh, things to do. But mm. uh, ultimately he started with the wrong person. He, he wanted uh, to hit uh, Ka Kagiso Ravada out of the ground. Right. Which was not that possible because this uh, this man is doing uh, extremely well. Mm. So, kya like, uh, રણનીતિ જે હતી હું માનું છું કે રણનીતિ પ્રમાણે કામ થયું થયું છે છે એક્ઝિક્યુશન જે કોઈ ખેલાડીઓ બેંગ્લોરની ટીમના હતા જે મોટા માથા હતા એમને કઈ રીતે આઉટ કરો એની એક ચોક્કસ રણનીતિ સાથે મેદાન ઉપર ઉતર્યા હતા અને અલ્ટિમેટલી તો હું માનું છું કે કઈ દિલ્હીનો અફકોર્સ એક વસ્તુ દિલ્હીની ખાસ કહેવી પડે કે ટુ ધ ટોપ ઓફ અત્યાર સુધી દિલ્હીનો કોઈ ખાસ લેતો નહોતો આગળની ટુર્નામેન્ટની અંદર દિલ્હી વોઝ નોટ ટુ બી કન્સિડર્ડ એઝ એ ના દાવેદાર તરીકે નહીં પણ આ વખતે એમ લાગે છે કે દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે ઓફકોર્સ સ્ટીલ ઇટ્સ અ લોંગ વે ટુ ગો ઇઝ બિફોર ટાઈમ ટુ પ્રિડિક્ટ એનીથિંગ પણ કહેવાનો મતલબ છે કે હા એક એવું મજબૂત ઓપોઝિટ સાઈડ છે કે જેની સાથે રમવાની મજા આવે જેની સાથે બોલિંગ કરવાની બેટિંગ કરવાની અરે અને એની બીજી સૌથી વખત તમે બેટિંગ જુઓ સી દે હેવ ગીવન ઇન્સ્ટ્રક્શન ધેટ યુ પ્લે યોર ગેમ પૃથ્વી શોને એક એને એ સચ એ ડેન્જરસ બેટ્સમેન કે ફિલ્ડરોના માથા ઉપરથી રમવાની એને આદત છે હી ગોઝ ફોર શોર્ટ્સ ઓલસો તો એને કહેવામાં આવે કે યુ ગો હેડ વિથ ધીસ તો કવરનો ફિલ્ડર હોય કે પોઈન્ટનો ફિલ્ડર હોય કે એના માથા ઉપરથી રમવું ચોગ્ગા મેળવવા સો તમે આજે ત્યારે ફ્રી એન્ડ આપો છો યુવા ખેલાડીઓને કે ઓકે કારણ કે શરૂઆતની ઓવર હોય વી નો પાવરપ્લે ની અંદર બે ખેલાડીઓ બહાર હોય છે અને દેટ ઇઝ ધ ટાઈમ મેક્સિમમ રન્સ આર ટુ બી સ્કોર્ડ અને દિલ્હી હેઝ ડન ધેટ તો આ એક અગત્યની વસ્તુ છે કે તમારે કઈ રીતના કરવું

સામે પોતાના બોલિંગ લાઇનઅપને ઉતારવો અને આ રીતનો એક વિચાર ફિલ્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવો એટલે આ એક મહત્વનો વિચાર છે તેનું મુખ્ય કારણ છે કે જ્યારે ટાર્ગેટ મોટું આપ્યું છે પણ તેમ છતાં તમને કદાચ ખબર છે કે આ ટીમ ટાર્ગેટ અચીવ કરવા માટે સક્ષમતા ધરાવે છે અને તેને કઈ રીતે ડિફેન્ડ કરવી તે બાબતનો વિચાર કરીને જ્યારે કોઈ પણ ટીમ મેદાને આવે છે તો એનું નિર્ણય અથવા તો એના જે પરિણામ છે તે ફર્સ્ટ પોઝિશન પર સીધા પહોંચાડી દે છે ડેફિનેટ વાત છે કારણ કે તમારી પાસે એક એક રસ્તો હોય કે ધીસ ઇઝ ધ વે યુ ટુ ગો અને એ રસ્તા ઉપર ચાલનારા જે સૈનિકો છે તો હું માનું છું કે એક્ઝિક્યુશનમાં જે તમારો પાવર છે હન્ડ્રેડ પર્સન્ટ એક્ઝિક્યુશન તમને જો દેખાય તો ટીમ વિજય મેળવે એટલે અહીંયા આગળ અને એની સામે બીજી ટીમ જુઓ તમે આરસીબી ટીમ ટુ બી ફ્રેન્ક જ્યારે આટલો સ્કોર થયો ત્યારે કોઈને એમ નહીં હોય કે બેંગ્લોર આ ટોટલ ચેઝ નહીં કરી શકે દેર ઇઝ નો વે દેર ઇઝ નો રીઝન ટુ બિલીવ કે બેંગ્લોર આવું સ્કોર ચેન્જ નહીં કરી શકે દે હુડ ચેઝ ઇટ દે વોન્ટ ઇટ અને એટ ધ સેમ ટાઈમ એની અંદર એવા ધુરંધર ખેલાડીઓ હતા કે ડેફિનેટલી ચેઝ થઈ જશે બટ ઇટ ડિડ નોટ હેપન રાઇટ તો અહીંયા આગળ એ જે રણનીતિ આપણે જોઈ કે ભાઈ તમે કઈ રીતે ની બોલિંગ ચેન્જીસ કર્યા કઈ રીતના ઇમ્પ્લિમેન્ટેશન તમે કર્યું કઈ રીતે તમે ખેલાડીઓને બાંધી રાખ્યા કઈ રીતે તમે વિકેટો લીધી ઓલ સડન ડન તમે જે સારામાં સારું પ્રદર્શન કર્યું રણનીતિ વેલ એટલો મોટો ડિફરન્સ નથી એ ટોકિંગ અબાઉટ યસ્ટરડેઝ મેચિસ અને એ જે ટીમ્સ છે એટલે કે ડેલી કેપિટલ્સ ઇન ડીડ પોઈન્ટ ટેબલ પર ફર્સ્ટ પોઝિશન પર છે બટ સેકન્ડ ઉપર એમઆઈ અને થર્ડ ઉપર આરસીબી છે એટલે કે પાંચમાંથી ત્રણ મેચિસ તો આરસીબીએ પણ જીતી છે દાવેદારીમાં આ વખતે યુસીએ આપણે એવી જ ટીમની ચર્ચા કરી રહ્યા છે અશોકજી કે જે ટીમ્સ અત્યાર સુધી દાવેદારીમાં ફર્સ્ટ ફોર પોઝિશન્સમાં ક્યારેય દેખાઈ નહોતી ગંભીર મેચિસ એટલે કે લીગની એન્ડ 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 સિરીઝની આપણે વાત કરીએ કે જ્યારે મેચિસ ફાઇનલ્સ સ્ટેટ સુધી પહોંચે છે ત્યારે સેમીફાઇનલ્સ અથવા તો ફાઇનલ સુધી અને ત્યારે હવે આરસીબી ના પરફોર્મન્સ પણ હજી અમુક ગેપ ભરવાની જરૂર છે તે કઈ રીતના થઈ શકે સી ધ્રા plenty એમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ એટ ઓલ યુ નો સપોર્ટિંગ ધ ટીમ ડેથ ઓવર્સ અંદર બહુ જ રન આપે છે એન્ડ પાવર પ્લે માં જો આઈ એમ ગઈકાલે પાવર 3 વિકેટ ગુમાવી એક્ઝેક્ટલી ધેટ સર બટ આઈ એમ ટોકિંગ બેંગ્લોર બોલિંગ બોલિંગ લાઇન અપ યસ તો નથી કે તમને વિકેટ્સ અપાવે ને ડેથ ઓવર્સમાં રીઝન કે એક તો પહેલી જે બોલિંગ તમારી પાસે સારા બેટ્સમેનો છે પણ એની સાથે સારી બોલિંગ પણ હોવી જરૂરી છે પેનિટેટ કરી શકે વિકેટ્સ લઈ શકે બેટ્સમેનને પરેશાન કરી શકે એવું ક્યાંય ગઈકાલના એમાં જોયું યજવેન્દ્ર ચહલની બોલિંગ જોઈ પણ આઈ મીન એ નો ડાઉટ હી હેઝ બોલ્ડ વેલ બટ દેન અલ્ટિમેટલી વન પર્સન કે નોટ ટેક ઓલ ધ વિકેટ્સ એટલે તમારી પાસે જ્યારે તમારી પાસે બોલિંગ પાવરની જ્યારે વાત કરતા હોય તો યુ હેવ ટુ હેવ અ હુ કેન રિયલી ટેક ધ બર્ડન આઉટ ઓફ ઇટ લાઇક કગીસો રબાડા છે એની ટીમ તમે જો એની ટીમના દરેકે દરેક બોલર્સ તમે જો દે ઓલવેઝ યુ નો રેડી ટુ ડિલિવર ધ ગુટ્સ એન્ડ ધેટ ઇઝ હાઉટ ઇટ વર્ક્સ આઉટ કારણ કે દિલ્હીની બોલિંગ એટેકનું બી તમે જો એઝ આઈ સેટ કે તમે અક્ષર પટેલ કે કગીસુ રબાડા લઈ લો તમે કે આ બધા જે એ લઈ લો તમે અ ધીસ ઓલ પ્લેયર્સ આ રિયલી યુ નો એમને જેટલું કામ આપે છે એ કામ એ નિષ્ઠાથી કરે છે એમને કહ્યું તારે ફિંચ ને આઉટ કરવાનો છે તો એ ઇટ ઇઝ એઝ ગુડ એઝ ય સ્કોર

दे हैव गॉट ए गुड बैट्समैन प्रोवाइडेड दे प्ले इफ दे डोंट प्ले देन थिंग्स डजन गो द राइट वे बीजूत आईपीएल रम से क्या बैंग्लोर एकदम टोच पर आ गए बढ़ूकोर्स दे हेव एंटर दी फाइनल्स एंड ऑल देट बट कहू मतलब कोई गंभीर आज एवं थाय विराट कोहली इज अ सक्सेसफुल केप्टन एज फार एज इंडिया इज कंसर्न वेन हि इज as a captain uh, of uh, his team, hmm. Bangalore, is hmm. not able to deliver the goods. Chow. Things are, so he has got his own history. Hmm. Finch, uh, no, pota no se, hmm. kares, I'm opener of my, so when you have got top class people, you know, hmm. ke he is not able to tell these people, ke, okay, come on, you I should want do this. And then huh? right, right, secondly, right. when you are asking that, hmm.

આ વખતે કદાચ એવી ટીમ્સ કે જે લાસ્ટ લીગ્સમાં અથવા તો લાસ્ટ સિઝનમાં પરફોર્મ નથી કરી શકી અને તેવી ટીમ ઉપર આવે તેવી ફેન્સ આતુરતાથી રાહ જોઈને બેઠા છે કારણ કે તમામ ટીમના જે અલગ અલગ ફેન્સ છે અને તેમને પોતાની ટીમ ફાઇનલ સુધી પહોંચે અને ફાઇનલ્સમાં અથવા તો સિઝન પોતાના નામે કરે તેવી ઈચ્છા હોય જ પણ આફ્ટર ઓલ આઠ ટીમ છે અને આઠમાંથી કઈ બેસ્ટ આ વખતે પર્ફોમન્સ આપે છે તે જોવાનું રહેશે પણ તે માટે આપણે બધી જ મેચિસ જોવી પડશે આવા તમામ ડિસ્કશન્સમાં પણ પાર્ટ લેવો પડશે જેથી કરીને આ પોતાની ટીમને

ના બેન્યુ ટેકિંગ ધ પીપલ એલંગ તો સંજય સંજુ સેમસન જોરદાર તમારું પ્રદર્શન કરી રહ્યો છે અહીંયા આગળ તમે જુઓ તો મુંબઈની ટીમની અંદર ધ પરફોર્મન્સ હેઝ બીન સેગ્રીગેટેડ ટુ ઇલેવન પીપલ એનો જે સમગ્ર ટીમનો પરફોર્મન્સ તમે જુઓ તો એને અગિયાર ટુકડા તમારે કરવા પડે ઇટ મીન્સ ધેટ એવરી પર્સન એવરી પ્લેયર ઓફ ધ ટીમ ઇઝ કોન્ટ્રીબ્યુટર કોન્ટ્રીબ્યુટિંગ

હવે સવાલ છે તમારો રાજસ્થાન રોયલ્સનો રાજસ્થાન રોયલ્સની સારામાં સારી જો કોઈની સામે મેચો રહી હોય તો એ મુંબઈ ઇન્ડિયન્સ સામે પર્ટિક્યુલરલી સ્ટીવ એ તો છે જ એ તો છે જ પણ ઇવન અધરવાઇઝ સ્ટીવ સ્મિથે જો સૌથી વધારે રન માર્યા હોય તો મુંબઈ ઇન્ડિયન્સ માટે માર્યા છે એની સામે માર્યા છે ઇવન ધ પ્લેયર્સ હેવ પ્લેડ વેલ અગેન્સ્ટ એમ ઇલેવન ઇલેવન છે અને એક નો રિઝલ્ટ છે એ તો બરાબર છે એટલે આમે તમે જુઓ તો ત્યાં આગળ એ છે હવે તમે એકવાર રાજસ્થાન રોયલ જ્યારે જીતી ત્યારે તમે જો એનો પરફોર્મન્સ એનાલાઇઝ કરો તમને એમ થાય કે યાર ટીમ કેન બીકમ અ ચેમ્પિયન દે હેવ ગોટ ધેટ પાવર સડનલી મુંબઈ કારણ કે એવી જબરજસ્ત રીતે જીત્યું છે સો અવર ફોકસ હેઝ બીન ચેન્જ ઓન ટુ મુંબઈ કે મુંબઈ ઇઝ ડુઈંગ ટેરિફિક અહીંયા આગળ હું માનું છું કે ઇવન ઇવન ફોર ધ સેક ઓફ કમ્પેરિંગ ધ ટીમ્સ તમે જુઓ તો રાજસ્થાન રોયલ પાસે પણ જબરજસ્ત ખેલાડીઓ છે બટલર છે સ્મિથ છે સંજુ સેમસન છે રોબિન ઉથપ્પા છે રિયાન પરાગ છે આ ચાર હું તો પહેલાં ચાર ખેલાડીઓને જ વધારે મહત્વના ગણું છું કારણ કે દે આર ધ પીપલ હુ હેઝ ટુ એન્શ્યોર કે ભાઈ ટીમને સ્કોર મળી રહે આ બાજુ રોહિત છે ડીકોક છે સૂર્ય યાદવ છે અને ઈશાન કિશન છે તો આ ચાર ખેલાડીઓ અને ત્યાર પછી તો ખેર મુંબઈમાં તો ફોજ છે ત્યાર પછી પંડ્યા બ્રધર્સ આવે છે ને પોલાડ આવે છે અને દુનિયાના જે કોઈ મોટી તોફો છે બધી તોફો મુંબઈ હેવ બટ મુંબઈ ટીમને હારી પણ છે ટીમ એટલે ઇઝ નોટ દેટ કે કારણ કે આમાં આટલા બધા મોટા ખેલાડીઓ છે એટલે ટીમ દર વખત જીતે છે ઓફ નેટ સોટ હારનો સામનો એને કર્યો છે એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગુડ બેટર બેઝિકલી રાજસ્થાન ટુ એન્શ્યોર કે સ્ટીવ સ્મિથ રમે અને સંજુ સેમસન સારી સારો સ્કોર કરે બોઝ ય સ્કોર સેવન્ટી ફોર એન્ડ સમ એટી નાઇન ટુ મેચિસ અગેન હી ડીડ નોટ વર્ક એન હી ફ્લોપ હી હેઝ ટુ એન્સ્યોર દેટ હી હી ઝ પુટઅપ એનું કારણ છે કે આ જે ખેલાડીઓ છે ને તે પચીસ વોલમાં સાહીઠ રન સિત્તેર રન કરવાના હોય ચાલીસ વોલ તો દે પ્લે ધીઝ અને દે આર એબલ ટુ પ્લે બિગ શોટ્સ ક્વાઇટ ઇફેક્ટિવ એટલે એમાં જો તમે જસપ્રીત બુમરાહ છે કે ટ્રેન્ટ પોલ છે કે બધા ખેલાડીઓમાં જો તમે છગ્ગા બગા મારી શકો ને ઇન પર્ટિક્યુલરલી પાર પ્લેનો જે સમય છે દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ ઇનિશિયલ સ્ટેજમાં તમે કેટલા કેટલા રન મારો છો તો કેટલી વિકેટો ગુમાવો છો એની ઉપર એવરીથિંગ ઇઝ ડિપેન્ડિંગ એટલે બંને ટીમોને હું એમ નહીં કહું કે તરત મુંબઈ ઇન્ડિયન્સ બહુ જબરજસ્ત ટીમ છે અને રાજસ્થાન રોયલ એને હરાવી ના શકે આંકડા નથી કહેતા એવું બટ વન થિંગ ઇઝ વેરી શ્યોર દેટ

પણ આ બધા ખેલાડીઓ ચાલવા જોઈએ સવાલ એ છે કે આ બધા ખેલાડીઓ રમે તો ડેફિનેટલી આહલાદક લાગે છે અને નહીતર પછી તો ધારો કે બટલર શિવસિંહ તો પછી તેવટીયા છગ્ગા મારે તો પણ આપણને જોવા ગમે સો ઇટ ઇટ ગેટ શિફ્ટેડ યુ નો તમે ગમે એટલા મોટા ખેલાડીઓ પણ આ દિવસે તમે ચાલવા જોઈએ જોઈએ રાઈટ બિલકુલ અને બંને ટીમોના સ્ટેટિસ્ટિકલ ડેટા કે બંને વચ્ચે ત્રેવીસ મેચ રમાઈ છે અગિયાર અગિયાર બંને ટીમે જીતી છે અને એક મેચનો હજી પણ નિર્ધારિત કોઈ મુકાબલાનો જવાબ નથી બટ સી બંને ટીમોના કમ્પેરિઝનમાં રાજસ્થાન રોયલ્સમાં બેન સ્ટોક્સના એડિશનથી રાજસ્થાન રોયલ્સને કોઈ મોટો ફાયદો થઈ શકે આઈ ડોંટ થિંક થશે એટલે કદાચ આજે રમવાની શક્યતા ઓછી છે ઇફ ઈ કમ સીન તો એક તો એના આટલા મોટા સેટબેક અથવા તો જે ઘરની પરિસ્થિતિઓમાંથી આવ્યો તો ને સડનલી યુ કાન્ટ એક્સપેક્ટ હિમ ટુ પ્લે હંડ્રેડ એન્ડ લાઈક એટલે એની જે સ્થિતિ એ બરાબર છે પણ હું માનું છું કે આજની મેચમાં કદાચ એને રેસ્ટ આપશે ક્વોરન્ટાઇન થયેલો છે કદાચ સડનલી એને ઇન્વોલ્વ ન બી કરે ઇફ ઇ કમ્સ યસ ઇટ ઇઝ એડેડ એડવાન્ટેજ ટુ ધ ટીમ એમાં તો કોઈ સવાલ નથી અને એ મેચ વિનર ખેલાડી છે એટલે એ એ નથી એની એબિલિટીથી કોઈ ઇશ્યુ નથી પણ એનું રમવા વિશે આેવ માય ધ ફિંગર્સ ક્રોસ ઇફ યુ પ્લેસ યસ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અને એ રમે તો બી એ જે સ્ટ્રેસફુલ એટમોસફેરમાંથી આવ્યો છે એના પર્સનલ પ્રોબ્લેમ્સની અંદરથી સડનલી યુ વોન્ટ હિમ ટુ પ્લે સમ બિગ શોટ બિગ નોક બિટ સી બે પોઈન્ટ છે એક તો રાજસ્થાન રોયલ્સ પાસે જે બેન સ્ટોક્સનું એડિશન છે તે આજે રમે છે કે કેમ અને જો રમે છે તો સ્લો સ્ટાર્ટ આપે છે કે પછી એક ધમાકેદાર તેનું પરફોર્મન્સ સામે આવે છે પણ આની આગળ હજી પણ પ્રશ્નાચિહ્ન છે બીજી તરફ આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈ પાસે ફાસ્ટ બોલર્સ પણ છે સ્પિનર્સ પણ છે અને એડિશનલી રાજસ્થાન છેલ્લી બે મેચ હાર્યું છે એટલે હારનો એક ટેન્ડન્સી હારની એક ટેન્ડન્સી એવી છાપ છોડી જાય છે ટીમ ઉપર કે મુંબઈ ઇન્ડિયન સામે કમબેક કઈ રીતે કરવું તે રાજસ્થાન માટે વિચારવા લાયક એક પગલું રહેશે અને બીજો સવાલ એ થાય છે કે પોઈન્ટ ટેબલ પર આ ટીમ ઘણી દૂર નથી જેમ મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે સેકન્ડ પોઝિશન પર હશે પણ રાજસ્થાન રોયલ્સ અગેન ઇટ ઇઝ ઓન ધ ફિફ્થ પોઝિશન કારણ કે પાંચમાંથી ત્રણ મેચ જીત્યું છે ઇફ આઈ એમ નોટ રોંગ રાજસ્થાન રોયલ્સમાં બટ સેકન્ડ અને ફિફ્થમાં એટલું અંતર નથી સો દેટ આમાં આજે જો મુંબઈ જીતે છે તો આઈ ડોન્ટ થિંક કે રાજસ્થાન રોયલ્સને તમે વિચાર કરો કે જીતે અને ઉપર જાય એક સ્ટેપ ઉપર જાય એટલે બીજી ટીમ એક સ્ટેપ નીચે ઉતરવાની છે તો એવિડન્ટ બીજી વસ્તુ એ છે કે મુંબઈ ઇન્ડિયન્સ જીતશે જેવું અત્યારે એ કરી એવું બી છે એટલું કારણ કે ધીસ ટીમ્સ કેન ટેક આ તો એક બે બેટ્સમેન છે ધારો કે સ્મિથ અને સેમસન ઓપનિંગમાં આવે છે આર ગ્રેટ ને જેમ હમણાં આપણે પાર્ટનરશીપ એકસો એસી રનની આસપાસની જોઈ તો એવી એક પાર્ટનરશીપ બની જાય તો થિંગ્સ કેન બી ડિફરન્ટ અને વન્સ ધી સ્કોરનું જ્યારે પ્રેશર આવે જ્યારે તમારી પાસે બસો રન બની જાય સામે પ્રતિસ્પર્ધી બનાવવાની એ તમારે બનાવવાના છે અને પર્ટિક્યુલરલી આ ટ્રેક ઉપર સ્લો ટ્રેકસ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ફોર બેટ્સમેન ટુ સ્કોર મોર રન ઇન ધી સેકન્ડ વેન ધી ફોર બેટિંગ એટલે ઇટ ઇઝ નોટ અ ઇઝી કે કોક અત્યારે આપણે કેમ આ બધા સમીકરણો અત્યારે અનાજ તરફે મૂકીએ છીએ કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ આટલું છે કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ રિસન્ટ પાસ્ટની અંદર અહીંયા મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ પ્લેઈંગ ફોર થર્ડ વિક્ટરી એન્ડ રાજસ્થાન રોયલ ઇઝ પ્લેઇંગ ટુ પ્રિવેન્ટ થર્ડ ડિફીટ રાઇટ ધીસ ઇઝ ધી કોમ્બિનેશન વિચ યુ કેન ટોક અવાઉટ તો અત્યારે રાજસ્થાન માટે આ જીત બહુ જ મહત્વની બની જાય છે કારણ કે એ આમાં ડુ એન્ડ ડાય જેવું છે કારણ કે

જ્યારે જ્યારે મેચો રમાય છે ત્યારે આ જ પ્રકારના અપડાઉન જોવા મળ્યા છે પણ આટલી જ્યારે છેલ્લી જુઓ ને ચાર ટીમો તો એ જ આવે કે જે આપણે નોર્મલી આવતી હોય રાઈટ રાઈટ તો તમને પહેલો મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ હૈદરાબાદ ને એજ ટીમો કલકત્તા અને આ બીજી ટીમો દેખાતી હોય હા એટલે સ્ટ્રોંગ આર્મી હોવી ઇન ફેક્ટ IPL માં કેટલી જરૂરી છે તે હવે ખબર પડી રહ્યું છે કારણ કે જો તમારી પાસે સ્ટ્રોંગ આર્મી નથી તો શરૂઆતમાં તો તમે પોઈન્ટ ટેબલ માં 1 થી 4 માં છવાઈ જશો પણ પાછળથી જ્યારે રિયલ ટાઈમ ફાઈટ શરૂ થશે ત્યારે શું દોઝ વિલ બી ધ પ્રેશર ગેમ્સ દોઝ વિલ બી ધ પ્રેશર ગેમ્સ ઇફ યુ આર નોટ ડુઈંગ ગુડ ઇન યોર પ્રેશર ગેમ તો પછી અત્યારની પ્રેશર ગેમ નથી અત્યારે કોઈનો એક્ઝિસ્ટન્સનો સવાલ નથી કે મુંબઈ ઇન્ડિયન્સ ફરી પાછું નહીં આવે તે વખતે તો ડોર ડાય કે મારે જીતવાનું છે જ્યારે એ રીતનું તમારી પાસે હશે તે વખતે તમારે ધોઝ પ્રેશર ગેમ્સ આર ઓલવેઝ ડિફિકલ્ટ ટુ ફેસ જે જસપ્રીત બુમરાહ આજે તમને બોલિંગ કરતો જોવા મળે છે પ્રેશર ગેમ ની અંદર જે એની બોલિંગ હશે ધોઝ થિંગ્સ વિલ બી અનપ્લેએબલ આઈ લે બેટ ઓન ધેટ બિલકુલ બિલકુલ અને અત્યારે જે પરફોર્મન્સ સામે આવે છે અથવા તો આટલા ટોટલ એટલે આટલા ચોગા અને છગા અને ફટકાર જે સામે આવે છે તે કદાચ પાછળની મેચિસમાં જોવા ન મળે તો કમ્પ્લેઇન્સ કરવી નહીં કારણ કે સી જ્યારે પણ તમે સપોર્ટ કરો છો તમે